વાત હવે રાજકોટની કે જ્યાં એક યુવક લિફ્ટમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એસટી બસ સ્ટોપની લિફ્ટમાં ફસાયો હતો એ યુવક ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને એ યુવકને બહાર કાઢવામાં આવ્યો. નવા બનેલા બસ સ્પોટમાં લિફ્ટ મેન્ટેન કરવી જરૂરી છે. નવી લિફ્ટ અટકી પડતા અનેકો સવાલ પણ ઉભા થયા છે. રાજકોટની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં નવું બસ સ્પોટ તો બનાવવામાં આવ્યું છે અને ત્યાં લિફ્ટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી, પરંતુ લિફ્ટનું જે મેન્ટેન કરવાની કામગીરી હોય છે તે ન થવાના કારણે એક યુવક ફસાયો હતો. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. રહીમ, અહીં નવું બસ સ્પોટ પરંતુ તેમાં લિફ્ટમાં ફસાયેલા યુવકને બચાવી લેવામાં આવ્યો, કેવા પ્રકારના સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે લિફ્ટની મેન્ટેનની કામગીરી ઉપર? જાગૃતિ, ચોક્કસપણે રાજકોટ નવું બસ સ્પોટ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ ખાનગી એજન્સીને આખું હેન્ડલિંગ સોંપવામાં આવ્યું છે. અવારનવાર રાજકોટ બસ સ્પોટ છે તે વિવાદોમાં સપડાતું હોય છે. આ વખતે જે લિફ્ટ છે તેની મેન્ટેનન્સને લઈને આ વખતે વિવાદમાં ફસાયું છે. લિફ્ટમાં અવારનવાર પેસેન્જરો છે તે ચડ ઉતર કરતા હોય છે, તો સાથે અનેક ઓફિસો ઉપર આવેલી છે બસ સ્પોટમાં તે લોકો પણ જતા હોય છે, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે. અને આજે વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે કે લિફ્ટ છે તે અચાનક બંધ પડી ગઈ હતી અને તેના કારણે યુવક છે તે અંદર ફસાયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા આવી અને તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, તેને બહાર કાઢવામાં સફળતા પણ મળી છે. પરંતુ મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે લિફ્ટનું જે નિયમિત પ્રમાણે જે મેન્ટેનન્સ થવું જોઈએ તે થતું નથી ને તેના કારણે અવારનવાર આ પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે. જાગૃતિ, આભાર રહીમ તમામ વિગતો માટે.